આ કોઈ સામાન્ય પેંડા નથી, પરંતુ 1 કિલોથી માંડીને 11 કિલો સુધી વજન ધરાવતા ભારે ભરખમ પેંડા છે. ગુજરાતમાં આવેલું ગોંડલ પેંડા માટે જાણીતું છે. અહીંના ઘનશ્યામભાઈ પેંડાવાળા 3 પેઢીથી સ્વાદિષ્ટ પેંડા બનાવવામાં મહારત ધરાવે છે. અમારે 50 વર્ષ ત્યાં જૂની પેઢી છે અને પેંડા અમારે સ્પેશિયલ અમે માવાના પેંડા જ બનાવી છીએ અને પેંડાની ક્વોલિટી એવી છે કે કોઈ પણ માણસ એક ફેરે લઈ જાય તો એની ચાહક બની જાય છે. સૌથી પહેલાં અમે માવો લઈ, માવાની ખરીદી કરી. માવો એવો લઈ કે મલાઈવાળો માવો લેવાનો કે પ્યોર ગાના દૂધનો માવો હોય એ માવો જ લેવાનો. માવાની ખરીદી કર્યા પછી અહીંયા લઈ આવ્યા પછી અમે ખાંડની ચાસણી લઈ, ખાંડની ચાસણી લઈ, ચાસણી આવ્યા પછી અમે એને ભૂકો કરીને માવાનો અંદર માવો નાખી દઈ, પછી એને 1.5 કલાક પ્રોસેસ ચાલુ કરીને મશીન ચાલુ કરી દઈ એટલે પેંડાનો કમ્પ્લીટ મસ્કો બની જાય. પછી એને 1.25 કલાક અમે ઘૂંટાવા દેવાનું કે ઘૂંટો મારી એના માટેથી પેંડો કડક થઈ જાય. કડક થયેલ હાર્ડ થઈ ગયો, થોડોક હાર્ડ થયા પછી અમે એને મસાલો નાખી અને મિક્સ કરી નાખી સરખો. મસાલો નાખ્યા પછી એને તે પછી 10 મિનિટ પાછું એને ઘૂંટાવા દેવાનું મશીનની અંદર. ઘૂંટાવા દીધા પછી એને કમ્પ્લીટ એને કર્યા પછી પેંડાની પ્રોસેસ ચાલુ કરી અમે. ધારો કે આ પેંડાની પ્રોસેસ તે પછી અમે બનાવવાના ચાલુ કરી. અત્યાર સુધીને અમારે આ 50 વર્ષ પૂરા થઈ ગયા છે અને કાંઈ પણ વસ્તુ મિક્સ કર્યા વગર અમે નેચરલ, નથી કલર, નથી એસસ, કોઈ વસ્તુ વાપર્યા વગર પેંડા અમે બનાવી છે. એમાં કે માવાનો પેંડો 250 ગ્રામથી માંડી અને 11 કિલો લગીનો પેંડો અમે બનાવી છે. એમાં અમે કેકનો શેપ આપી દઈએ છીએ કે બર્થડે કે પાર્ટી ગમે ત્યાં હોય તો અમે કેકમાં પણ મોકલાવી છીએ પેંડાને કે ભાઈ કિલોવાળો પેંડો, 2 કિલોવાળો, 2.5 કિલોવાળો, 5 કિલોવાળો અને 11 કિલોવાળો. એમાં અમારે ડ્રાય ફ્રૂટથી અમે સોપ કરી છે અને એમાં ફ્લેવર પણ કરવી હોય તો થઈ જાય. ધારો કે ચોકલેટ પેંડો બની જાય, મેંગો પેંડો બની જાય અને નેચરલ બનાવો તો નેચરલ પણ બની જાય. ત્રીજી પેઢીથી આ પરિવાર સતત ઉત્તમ અને સ્વાદિષ્ટ પેંડા બનાવવા માટે જાણીતા છે. તેમના પેંડા માત્ર ગુજરાત જ નહીં પરંતુ વિદેશમાં પણ જાય છે. અમેરિકા, યુરોપ, આફ્રિકા સહિતના દેશોમાં વસતા ગુજરાતીઓ આ પેંડાના દીવાના છે. મારા દાદા પેંડા બનાવતા હતા એટલે ત્યારે અમે બહુ થોડા બનાવતા હતા એટલે બધું અમારું પ્રોડક્શન નહોતું. પછી અમને એવું થયું કે અમારા પ્રોડક્શન વધારવું હોય તો શું કરવું. પછી મારા દાદાએ ધીમે ધીમે શરૂઆત કરી, પછી મારા પપ્પા આવ્યા એટલે મારા પપ્પાએ એનાથી થોડુંક પ્રોડક્શન વધાર્યું. ત્યારે અમારે એક જ બ્રાન્ચ હતી મોટા દડવામાં. પછી ધારો કે અમે 3 ભાઈઓ મોટા થયા એટલે અમે બીજી બ્રાન્ચ અમે ગોંડલમાં કરી, ગોંડલ. પછી અમે ત્રીજી બ્રાન્ચ કરી રાજકોટમાં, ત્યાં અમારા સૌથી મોટા ભાઈ બેસે છે, ત્યાં આ જ નામ છે ઘનશ્યામ પેંડાવાળા.